હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ શકરિયાનો શીરો. તો શિવરાત્રિ આવી રહી છે અને શકરિયા પણ બજારમાં સરસ આવી રહ્યા છે, તો આજે આપણે શિવરાત્રિ સ્પેશિયલ શકરિયાનો શીરો બનાવીશું. તો શકરિયાનો શીરો ઘણા લોકો નથી બનાવતા, તો કેવી રીતે બનાવે આજે સરળતાથી જોઈશું. જો તમને મારી રેસિપીઓ પસંદ હોય, હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતું રહે. ચાલો શકરિયાનો શીરો બનાવવાનું ચાલુ કરીએ. તો એના માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના શકરિયા લીધા છે અને શકરિયાને એકદમ પાણીથી ધોઈને ચોખ્ખા કરી લીધા છે, કેમ કે શકરિયામાં પાણીનું માટીનું પ્રમાણ વધારે હોય છે એટલે એકદમ સરસ ચોખ્ખા કરીને લેવાના છે. ત્યાર પછી મેં એક પેનમાં નીચે પાણી મૂકી દીધું છે અને ઉપર જારી મૂકી અને વરાળે આપણે બાફવાના છે. તો શકરિયાને બફાતા ઓલમોસ્ટ 15-20 મિનિટ જેવો સમય લાગી જાય છે મીડિયમ ફ્લેમ ઉપર. તો મારે 15 મિનિટ જેવો સમય થયો છે, તો આપણે ચેક કરી લઈશું. તો ચપ્પુ નાખશું તો ચપ્પુ એકદમ નીચે સુધી જાય છે, તો મત શકરિયા આપણા બફાઈ ગયા છે. આ રીતે શકરિયા બાફવાથી શકરિયાનો ટેસ્ટ સારો એવો લાગે છે અને સીધા પાણીમાં બાફશો તો શકરિયાનો ટેસ્ટ સારો નહીં આવે. તો કા વરાળમાં આ રીતે બાફશો તો શકરિયાનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. તો હવે આપણે એની છાલ છે એને અલગ કરી દેવાની છે. બહુ ઠંડા થશે તો છાલ છે એ ચોંટી જશે, કોઈ રીતે નીકળશે નહીં. એટલે થોડાક એવા ગરમ હોય જે આપણે આંગળીને વધારે પડતા લાગે નહીં એવા, એટલે આપણે છાલ ઉખેડી લેવાની છે. તો અહીંયા મેં બધી શકરિયામાંથી છાલ કાઢી નાખી છે. તો શકરિયું આ રીતે બાફશો તો ટેસ્ટમાં સારું લાગશે અને તમે આમ પણ ખાઈ શકો છો. અને શીરો કેવી રીતે બનાવો તો એ શીરો પણ બનાવીને ખાઈ શકો છો અને શકરિયાની પેટીસ પણ બનાવી શકાય છે. તો તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે શકરિયાનું તમે બનાવી શકો છો. તો હવે આપણે ફોગની મદદથી આ રીતે બેસ્ટ કરી દઈશું, જે ફોગની મદદથી કરવાથી એકદમ સરસ રીતે થાય છે. તો તમે અથવા તો છીણીને ગ્રેટરમાં અને અથવા તો આ રીતે ફોગથી કરશો તો ખૂબ જ સરસ થઈ જાય છે. તો તૈયાર થઈ ગયો છે શકરિયાનો મેશ કરેલો. તો હવે શકરિયાને સાઈડમાં રાખી દઈશું અને અહીંયા પેન રાખીને મેં 2 ચમચી આપણે ઘરનું જે ઘી હોય એ નાખી દેવાનું છે. ઘી થોડું ઓગળે એટલે એની અંદર આપણે જે શકરિયાનો માવો તૈયાર કરીને રાખ્યો છે એ માવો નાખી દઈશું અને ઘીની અંદર થોડી વાર આપણે માવો શેકવાનો છે, જેથી કરીને ઘીની સુગંધ છે ને એકદમ સરસ એવી શકરિયાના માવાની અંદર બેસી જાય અને શકરિયું છે આપણને સુગંધ સારી લાગશે અને શીરો ખાવામાં પણ મજા આવશે. તો ખૂબ જ ઓછા ઘીમાં શકરિયાનો શીરો બનીને તૈયાર થઈ જાય છે. ઘીનું પ્રમાણ બહુ વધારે નથી જોતું. તો થોડી વાર માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર શકરિયાના માવાને શેકી લેવાનો છે એમાં થોડુંક. તો આ રીતે શેકવાથી શકરિયાનો શીરો છે એકદમ સરસ એવો બને છે. તો ઘણા લોકો ખાલી સીધું દૂધ અને ખાંડ નાખીને બનાવતા હોય છે, પરંતુ એ રીતે બનાવો તો એનો ટેસ્ટ થોડો અલગ આવે છે અને આ રીતે બનાવો તો સારો લાગે છે. 2-3 મિનિટ 4 મિનિટ જેવો મેં શેક્યો છે, ત્યાર પછી ખાંડ નાખી દીધી છે 1/4 કપ જેટલી. ખાંડ નાખી થોડી વાર માટે શેકી લઈશું અને ત્યાર પછી હું અહીંયા 1/2 કપ દૂધ નાખું છું. મેં અહીંયા ફૂલ ફેટ દૂધ લીધું છે. જો તમે ડાયટ કરતા હોય તો તમે મલાઈ કાઢેલું દૂધ પણ વાપરી શકો છો. દૂધ નાખ્યા પછી પણ આપણે સરસ કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે અને 1/2 ચમચી જેટલો મેં અહીંયા ઇલાયચી પાવડર નાખી દીધો છે. તો કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું જેથી કરીને દૂધ છે અને ખાંડ બધું સરસ શીરા સાથે ભળી જાય. તો એકદમ શીરો સરસ રીતે ભળી જાય અને પેનને છોડી દે ત્યાં સુધી આપણે શીરાને ચલાવતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો નીચે દૂધનું પ્રમાણ પણ નથી દેખાઈ રહ્યું અને પેનને શીરાએ છોડી દીધો છે એકદમ સરસ એવો. તો આપણો શીરો બની ગયો છે, હવે રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એનો કલર પણ બદલાઈ ગયો છે. તો રેડી છે આપણો શકરિયાનો શીરો. શકરિયાનો શીરો બનાવતા 5 મિનિટ જેટલો સમય નથી લાગતો, ખૂબ જ ઓછા સમયમાં શીરો બનીને રેડી થઈ જાય છે. અને મહાશિવરાત્રિ ઉપર આ રીતે શીરો બનાવો તો બધા લોકોને ખૂબ જ સરસ લાગે છે. હવે ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે, તમને જે પસંદ હોય એ ડ્રાયફ્રૂટનો ઉપયોગ તમે કરી શકો છો અને ન કરો તો પણ સરસ લાગે છે. તો તૈયાર થઈ ગયો છે આપણો શકરિયાનો શીરો. જો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં પણ મને જરૂરથી જણાવજો. તો આ રીતે એકવાર બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે, સરસ બનીને તૈયાર થાય છે. તો જરૂરથી ટ્રાય કરજો શકરિયાનો શીરો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.